રાજ્યમાં વરસાદી માહોલ સાથે સાથે કેટલીક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે જસદણમાં થોડા સમય અગાઉ પાલિકા દ્વારા બનાવેલા રસ્તા ઉપરથી ડામર ઉખડી જતા રસ્તાની અતિ બિસ્માર હાલત જોવા મળી રહી છે. જસદણ ચોટીલા રોડ ઉપર આવેલ જીલેશ્વર પાર્ક સર્કલની ફરતી બાજુ સુધીનો ડામર રોડ બેહાલ બન્યો છે. તેમજ તંત્ર દ્વારા રસ્તાના સમારકામને લઈને કરવામાં આવેલા લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જસદણ નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે અને ભાજપના રાજમાં જ જસદણ શહેરના કમળાપુર રોડ ઉપર આવેલ જીલેશ્વર પાર્ક સર્કલની ફરતી બાજુ રોડ રસ્તાની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે. આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. છતાં જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આ રોડની યોગ્ય મરામત કામગીરી કરવાને બદલે આ રોડના ખાડાઓમાં માત્ર માટીનું આવરણ કરી હાશકારો અનુભવી લેતા હાલમાં આ રોડ ગાળા માર્ગને પણ શરમાવે તેવી ખરાબ હાલતમાં ફેરવાઈ ગયો છે. જસદણથી રોડ પર પસાર થતા વાહનો રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મારું પ્રોપર ગામ જસદણ જ અને અત્યારે હું આ ઇકોલેન નીકળ્યો છું, પણ જે આ રસ્તાની પરિસ્થિતિ એવી ખરાબ છે કે વાહનવાળાને એટલો પ્રોબ્લેમ પડે છે કે એની વાત પૂછવામાં, અને વાહન કાઢવું અઘરું થઈ જાય છે એવી પરિસ્થિતિ છે રસ્તાની. એમાં વરસાદ આવે એટલે તો એક સાઈડથી તો તમારું વાહન નીકળી જ ન શકે એવી પરિસ્થિતિ છે. આપણે જસદણથી ચોટીલા જવાનો મેન હાઈવે છે, સમજી લો. આની અંદરથી અનેક ગામડાઓ આવે છે, જે ગામડા માનો કે જસદણને જોડતા હોય એ ગામડા ખરીદી માટે આવતા હોય, કેટલા વાહનોની અવર જવર છે. પણ રસ્તાના પ્રોબ્લેમના હિસાબે રાહદારીઓને ઘણી મુશ્કેલીઓ પડે છે આમાં. જસદણ કમળાપુર રોડ ઉપર આવેલ જીલેશ્વર પાર્ક સર્કલની ફરતી બાજુ આ રોડમાં એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે તેને માપવા કે ગણવા મુશ્કેલ બની ગયા છે. છતાં જસદણ નગરપાલિકાના જવાબદારોને કોઈ ફરક પડતો નથી. આ રોડમાં જીલેશ્વર પાર્ક સર્કલથી લઈને ફરતી સાઈડ સુધી ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. જસદણ શહેરનો જે વિકાસ થાય છે તે જસદણ પાલિકાના આશીર્વાદથી ખાડામાં થઈ રહ્યો હોવાનું હાલ નજરે પડી રહ્યું છે. અત્યારે અમે અત્યારે ગામથી આવી જસદણમાંથી અને અત્યારે આમ ચોટીલા જઈ રહ્યા છીએ, પણ અત્યારે ટુ વ્હીલથી માંડીને ફોર વ્હીલથી માંડીને કોઈ પણ વાહન કે અહીંથી જવા આવવા પ્રચાર કરવાવાળા માણસોને આ રસ્તા જોઈને એમ થાય છે કે આ રસ્તે જવું જ નથી. અને આવવા જવાવાળા અમુક ગામડાની ખરીદી પણ જસદણની અંદર છે, તો જેને ડેલી અહીં આવવું પડે છે, અને આ રસ્તા જોઈને અમુક માણસો એની ખરીદી પણ કરી નથી શકતા. એટલે આપણે પ્રશાસનને એટલું જ કહેવાનું છે કે ભાઈ આ રસ્તા મુજબ તમે ચૂંટણી તો કોઈ પણ આવી શકે છે, એ મતદાન એ બધું સાઈડમાં રાખો, પહેલાં જે આ કામ મહત્ત્વનું છે ને એ અત્યારે જસદણની અંદર કરી બતાવો. પબ્લિકને જે જોઈશે રોડ રસ્તા એટલું તો કરી બતાવો, આગળનું તમતારે તમારી રીતે કરજો. આપણે અત્યારે જસદણથી ચોટીલા આવ્યો કહેવામાં આવે છે, બહુ તકલીફ પડે છે અહીંયા નીકળવામાં, એમ થાય છે કે આ રસ્તે જવું જ નથી. આ જસદણનો મેન બજારથી માંડી ટોટલ ગામમાં આવો ખરાબ રસ્તો છે, પણ આ તો જે ચોટીલા આવ્યો છે ત્યાં પણ અત્યારે બહુ તકલીફ પડે. તમે જોઈ શકો છો જિલ્લા રોડ પાર્ક આવવા જવામાં બે બાજુ એટલા ખાડા છે કે કોઈ માણસને ચોટીલા જવું હોય તો વાહનમાં ભારે નુકસાની આવે છે, એવા તો ખાડા છે. કઈ સાઈડ હાંકવું કઈ સાઈડ ન હાંકવી ગાડી બહુ તકલીફ પડે, એટલે ટૂંકમાં કે કોઈ પણ વાહનવાળાને બહુ તકલીફ પડે છે. એટલા બધા બહુ જબરજસ્ત ખાડા પડી ગયા છે અને પાલિકા અથવા કોઈ રાજકારણ કોઈ ધ્યાન દેતું નથી. જસદણની પબ્લિકને પોસાઈ કરે, ખાડામાં પડે તોય ભલે, અકસ્માત થાય તોય ભલે, એ પ્રશાસનને કાંઈ જોવાની જરૂર નથી. એ રીતે આ પબ્લિક પણ એવું છે અત્યારે જસદણની કે ચાલ્યા રાખો, કોઈ પણ નેતા બદલે કાંઈ થાય તો કાંઈ વાંધો નહીં, આપણે ચાલ્યા રાખો. એટલે આ ન્યૂઝ દ્વારા આપણે એક સંદેશ દેવા માંગીએ છીએ કે પહેલાં તમે આ રોડ રસ્તાનું કરો, જેથી માંડીને આ પબ્લિક છે અમુક ગામના હટાણા જસદણની અંદર છે તો હેરાન ન થાય, એ બાબતે આપણી રજૂઆત છે. હરીશ તેરૈયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જસદણ.